દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચપીએન ટીવી. જોઈએ આજના મુખ્ય સમાચાર. પંચમહાલથી અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે. જીતપુરા ગામના ખેડૂતોની રજૂઆત, તેમ છતાં ઘોઘંબા એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. જીતપુરા ગામમાં એગ્રીકલ્ચર લાઇનના વીજપોલ તૂટતા વાયર જમીનને સ્પર્શતા આજુબાજુના ખેડૂતોમાં ભય જોવા મળ્યો. છેલ્લા 2-3 દિવસથી સતત વરસાદી માહોલ સાથે પવન પણ ફૂંકાતો હોય છે. તેને લઈને લાઇટ બંધ રહેવાના પ્રશ્નને લઈને તથા વીજપોલ પડી ગયેલા જોવા મળે છે. ત્યારે ઘોઘંબા એમજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે અને માત્ર કાગળ ઉપર કામગીરી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ઘોઘંબા તાલુકાના ચીતપુરા ગામના એગ્રીકલ્ચર લાઇનનો વીજપોલ થોડા દિવસો પહેલા નમી ગયો હતો અને વાયરો જમીન ઉપર પડી જાય તેવા હતા. તેની રજૂઆત ઘોઘંબા એમજીવીસીએલમાં કરવામાં આવી હતી, પરંતુ તે સમયે હેલ્પર આવી જોઈને જતો રહ્યો અને થઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતું. હાલ વરસાદી માહોલ હોવાને કારણે વીજપોલ તૂટીને વાયરો જમીનને સ્પર્શી રહ્યા છે, ત્યારે આજુબાજુ ખેતરોમાં રહેતા ખેડૂતો ભયભીત જોવા મળી રહ્યા છે. આજુબાજુ રહેતા ખેડૂતો મોટે ભાગે પશુપાલનનો વ્યવસાય કરે છે અને તેમના પશુઓ પણ મોટે ભાગે ખેતરમાં જ બાંધી રાખેલા હોય છે. તેથી જો આ રીતે વીજપોલ તૂટી અને વાયરો પડે અને પશુઓને અને ખેડૂતોને મોટી જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ? કારણ કે ઘોઘંબા એમજીવીસીએલના જવાબદાર અધિકારીની તો વારંવાર રજૂઆત કરવા છતાં તેમના પેટનું પાણી હલતું નથી, કારણ કે તેમને કોઈનો ડર રહ્યો નથી. જીતપુરાના ગામ લોકોનું કહેવું છે કે તેમના હેલ્પર અને એમજીવીસીએલ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ રજૂઆત સાંભળતું નથી. આવી પરિસ્થિતિમાં જો કોઈ મોટી જાનહાનિ થશે તો તેના માટે જવાબદાર કોણ? ખેડૂત કે ઘોઘંબા એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ? પરિમાણી સમાચારો સાથે અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ.